सबने फिर सबने गुड मॉर्निंग। पी वाई बी ए सेमिस्टर 5 ના વિદ્યાર્થીઓનું ઓનલાઈન લેક્ચર શ્રેણીમાં આજે સ્વાગત છે। મિત્રો, આપ સૌ જાણો છો તેમ એક મહામારી જેને આપણે કોરોના કહીએ છીએ, મહામારી નો થોડો સમય ઓછો થયો છે। થોડા આપણે એમાંથી બહાર જે છે આવી રહ્યા છીએ, ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોએ પોતાના સ્વજનોને આત્મજનોને જે છે ગુમાવ્યા છે। ક્યાંક પરિસ્થિતિ એટલી બધી ખરાબ જે હતી જેની અંદર લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભું રહેવું પડતું, હોસ્પિટલમાં બેડની ઘટ હતી, લોકો રિક્ષામાં અને પોતાના વાહનમાં ઓક્સિજનના બાટલાઓ ચડતા હોય એવા કરુણ દ્રશ્યો આપણી સામે આવ્યા। જિંદગીની અંદર ઈશ્વર આવી પરીક્ષા લેશે, એ કદાચ સપને પણ ખ્યાલ નહોતો। મારી ઉંમર અને તમારી ઉંમરની અંદર આપણે આ યુગના સાક્ષી છીએ, અને આ યુગમાં આવું થશે કદાચ આપણને હજી પણ સપને ખ્યાલ આવતો હોય। સ્મશાનોની લાંબી કતારો, મસાલોમાં વેઇટિંગ થશે, તો આ કલ્પના અને આ જોયેલા દ્રશ્યો મનને જુઝાવી દે તેવી બાબત। કદાચ આપ સૌ નાનકડા વિસ્તારના નાનકડા ગામડાઓમાં પ્રકૃતિના સાનિધ્યમાં આપ સૌ ભળો છો, એટલે આપને આ પરિસ્થિતિ જે છે એનાથી કદાચ પરિચિત નહીં હો, પણ શહેરની પરિસ્થિતિ કંઈક આવી હતી। માણસ માણસનો દુશ્મન થઈ ગયો, દુશ્મન થઈ ગયો મીન્સ માણસ માણસથી દૂર રહેવા લાગ્યો। મિત્રો, સંસારના ખાટલાઓ ફૂટી પડ્યા એવા એક યુગનો આપણે સૌ સાક્ષી બીના ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી હાલ આ વીકમાં કોરોના મહામારીએ કંઈક શાંતિ જે છે વહેંચી છે। WHO એવું કહે છે કે ત્રીજી લહેર આપણે ત્યાં હજી આવવાની છે, પણ ભગવાનને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આવી લહેર નામ અને આપણી વચ્ચેથી જે નાના યુવાનો વૃદ્ધો આ મહામારીના કારણે જતા રહ્યા છે, મહાનુભાવો, નાત જાત મહાનુભાવ પદ પ્રતિષ્ઠા કશું જ આમાં જોવામાં નથી આવ્યું, અને લોકો જતા ત્યારે એ દિવંગત આત્માઓને આજે આપણે શ્રદ્ધાંજલિ આપી અને આપણું સત્ર છે એ શરૂ કર્યું। આપણી ફરજ બને છે એક ભારતીય હોવાને નાતે કે આપણે જે છે એમને શ્રદ્ધાંજલિ આપી। મારું પ્રથમ સેમિસ્ટરનું આ પ્રથમ લેક્ચર છે ત્યારે હું આપની સાથે જે છે એ આ બાબતોની ચર્ચા પ્રથમ લેક્ચરમાં એટલે કે મારી જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનામાં આપની સાથે શેર કરવા એક વાત થઈ,
આપણે શ્રદ્ધાંજલિ આપ સૌ આવતીકાલે જ્યારે ભગવાન પાસે એક દીવો કરતા હો, એક અગરબત્તી કરતા હો આપના ઈષ્ટદેવ પાસે, ત્યારે એ આત્માઓને યાદ કરીને એક નાનકડી શ્રદ્ધાંજલિ જેને આપણે ઓળખતા નથી એને આપ સૌ શ્રદ્ધાંજલિ આપશો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. બીજી વાત, સરકાર દ્વારા મહામારીને રોકવા માટે હાલ વેક્સિન ઝુંબેશ છે એ ચલાવવામાં આવી છે, પણ ભારતના ગામડાઓમાં કેટલાક સર્વે દ્વારા, સોશિયોલોજી પણ સર્વે કરી રહ્યું છે, સોશિયોલોજીના બાળકો પણ સર્વે કરી રહ્યા છે અને મનોવિજ્ઞાનના બાળકો પણ સર્વે કરી રહ્યા છે, ભારતના ગામડાઓમાં સર્વે દ્વારા એવું માલુમ પડ્યું કે હજી પણ લોકો વેક્સિન લેવામાં ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા, લોકોની અંધશ્રદ્ધા જે છે એ નડે છે, લોકો વેક્સિન લેવા નથી જતા. અંધશ્રદ્ધા અને કેટલાક વેક્સિન અંગેના બાહ્ય ખ્યાલો જે વાહિયાત ચાલો છે અને જે અંધશ્રદ્ધા છે એ દૂર કરવાની જવાબદારી આપ સૌની છે, કે આપ સોશિયોલોજી સાથે જોડાયેલા, સમાજ સાથે જોડાયેલા. મિત્રો, અંધશ્રદ્ધાની જો વાત કરતો હોઉં, કેટલી હદે આપણે ત્યાંથી વૈજ્ઞાનિક યુગમાં 2021 નો વૈજ્ઞાનિક યુગ છે, જ્યારે આપણે મોબાઈલ થી સૌ કનેક્ટ છીએ, મોબાઈલ થી આપણે વાતો કરી રહ્યા છીએ, એવો સરસ મજાનો વૈજ્ઞાનિક યુગ ભગવાને આપ્યો છે, એની અંદર કેવી અંધશ્રદ્ધા જોવા મળે છે. ગઈકાલના છાપામાં આપણે જો વાંચ્યું હશે તો ખબર પડશે, આપણે એવું તો વાંચતા નથી એટલે આપણને ખબર ના હોય, એ પણ બહુ મોટી વાત છે. આપણે એવું વાંચતા જ નથી કે ક્યાં કેવા પ્રકારની અંધશ્રદ્ધા ચાલી રહી છે. મિત્રો, ગઈકાલે છાપામાં આવેલું ચોટીલાના પેટસુડા નામના એક ગામમાં આપણા હિન્દુ લોકોએ અંધશ્રદ્ધાના નામે એક પાડો 30 બકરા અને 30 કુકડાની બલિ ચડાવી, નિર્જીવ જીવવાળા પ્રાણીઓને મારી નાખવામાં આવ્યા. એક પાડો 30 બકરા અને 30 કુકડા માતાજીના નામે બલિ ચડાવવામાં આવ્યા. એક કીડી માત્રને જીવવાનો અધિકાર છે, તમે એને મારી ન શકો. જૈન ધર્મમાં કીધું, જૈન ધર્મમાં માક્સ પહેલેથી બાંધતા હતા, એટલા માટે બાંધતા હતા કે વાતાવરણના જીવાણુ, તમે જૈન ધર્મને જોયા હશે, અહીંયા સફેદ કપડું જે છે એના સાધુ સાધ્વીઓ બાંધે, એટલા માટે બાંધતા હતા કે વાતાવરણના જે જીવાણુ છે એ જીવાણુ તમારા નાકમાં જાય, નાકમાં એક એવી સિસ્ટમ છે જે જીવાણુ અહીંયા જતા મરી જાય, એટલે કે એ જીવાણુનું મૃત્યુ તમારા શરીરમાં થાય તો પણ તમને એનો પાપ લાગે એવું માનનારો દેશ જૈન ધર્મ. અહીંયા સૌથી વધારે પૈસાવાળા જૈન શ્રેષ્ઠીઓ લઘુમતીમાં આવ્યા, પણ સૌથી વધારે જેની પાસે રૂપિયો છે, સૌથી વધારે પૈસા છે, જે ડાયમંડમાં શેર બજારમાં જેનું સૌથી વધારે નામ છે, એ લોકો જૈન છે. અને એ જૈન ધર્મ એવું માનતો હોય કે નાનું જીવડું જે છે એ આપણાથી મરી જાય તો આપણને પાપ લાગે, એ દેશના આપણે નાગરિક છીએ અને એ દેશના નાગરિક નાનકડા ગામડાના, સૌરાષ્ટ્રના નાનકડા એવા ગામડામાં જઈને 70-80 પ્રાણીઓની બલિ ચડાવે,
અને લોકોનું ટોળું ભેગું થાય એ વસ્તુ જોવા માટે એ અંધશ્રદ્ધા નથી તો શું નથી? તો મને કહેતા બહુ દુઃખ થાય છે આ બધી વસ્તુ. ક્યાં પહોંચી ગયા આપણે? શું શું 200 લોકો ત્યાં 200 લોકોમાં કોઈ ભણેલ માણસ નહોતું? તમે એ હદે નીચે ઉતરી શકશો? જીવતા પશુઓની હત્યા કરશો તમે? ઘટના થઈ છે એટલા માટે હું બોલી રહ્યો છું. મેં પહેલા પણ ક્લાસમાં કીધું હતું કે આવી ઘટનાઓ અવારનવાર આપણા તાલુકામાં, આપણા તાલુકાની આજુબાજુમાં થઈ રહી છે. એ અંધશ્રદ્ધા છે. અને આવી ઘટનાઓ થાય, તમે નિર્દોષ જીવને મારો તો ભગવાન ડાયરેક્ટ આવીને નથી મારવાનો. હોય તો મહામારી લાવશે ને, બીજું કઈ લાવશે? ચતુર્માસ જૈન મહિના, જૈન લોકો ચતુર્માસમાં ચાલવાનું બંધ રાખે, ચોમાસામાં જીવડાઓ પગે ન કચરાઈ જાય. એ લોકો ચાલીને એક ગામથી બીજા ગામ માટે જતા હોય, તમે બધા સાધુ સાધ્વીને જોયા હશે, ચતુર્માસ એ લોકો ચાલવાનું બંધ રાખે, પગમાં જીવડાઓ કચરાઈ જાય અને એનું પાપ લાગે. અન્નનો દાણો બહાર ન નાખેલો, પાત્ર કાઢવું ને એમાં બધું નાખી ભેગું કરી પાણી નાખીને પી જાય, અન્નનો દાણો બહાર નાખે ને ત્યાં કીડી થાય અને કીડી કોઈ કચરી જાય ને તો એનું પાપ લાગે. મિત્રો, પાપ પુણ્યના સંકલ્પ તો સમજો તમે. શું તમને ભૂખ લાગે તમે કીડી ખાવા માંડો છો? શું તમે મકોડા ખાવ છો? આ પ્રજા બધી મારીને શું ખાવાની? કુકડા ખાવાની, બકરા ખાવાની, પાડા ખાવાની? શું તમારે અન્નની ખોટ પડી છે? પણ આવી ઘટનાઓ થઈ છે. આ ઘટનાને વિજ્ઞાન જાથાય રોકવા માટેના પ્રયાસો પણ કર્યા છે. પોલીસ મૂંગે મોઢે પાછી આવતી રહી કારણ કે ત્યાં એવા તત્વો હતા. શું આ અંધશ્રદ્ધા નથી તો શું છે? શું તમે 70-80 માણસોનો જીવ લઈ શકો છો? તમને હક આપ્યો છે ભગવાને? અને આ જ અંધશ્રદ્ધા વાળાએ વેક્સિનને લઈને કેટલીક ગેરમાન્યતાઓ ફેલાવી છે. એ ગેરમાન્યતાઓ આપણે દૂર કરવાની છે. આપણા ગામમાં કોઈ વેક્સિન વગર ન રહે, મારો બીજો સંદેશ એ રહેશે. પહેલા લેક્ચરમાં મારે તમારી સાથે જનરલ ટોક કરવી છે, જનરલ વાત કરવી છે, એટલે એટલા માટે હું તમને કહું છું કે મારું બીજું વિનંતી પૂર્વકનું એ છે કે આપણે જો કોરોનાને ત્રીજી લહેરમાંથી બચવું હશે તો આપણે વેક્સિન લેવી પડશે. વેક્સિનના કેટલાક રિએક્શનો હોઈ શકે, પણ એ રિએક્શનો જાન લેવા નથી. તો એ બે જણાને રિએક્શન આવી શકે છે, પણ એ જાન લેવા તો નથી. તમારી ઇમ્યુનિટી સિસ્ટમને પાવરફુલ કરવા માટે વેક્સિન છે. કેટલાક લોકો એવું કે મોદીએ એક વેક્સિન મારી, 2 વર્ષ પછી મરી જવાય. અલ્યા, સરકાર તમને મારવા બેઠી છે. કશું જ નથી. વિચિત્ર વિચિત્ર વાતો વેક્સિન વિશેની, વિચિત્ર વિચિત્ર વાતો. અને મને ખબર છે અહીંયા મને સાંભળનારા કેટલાક લોકો એ નહીં લીધી હોય. અહીંયા જે મને સાંભળી રહ્યા છે એ લોકોએ પણ નહીં લીધી હોય, એ પણ મને ખબર છે. મારો બીજો સંદેશ એ રહેશે આજનો કે પ્લીઝ આપ આપના પરિવારને, આપના ગામને આ બાબતે જાગૃત કરો. સૌને વેક્સિન લેવડાવો. હવે રજીસ્ટ્રેશન કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે. રજીસ્ટ્રેશન માટે ઊંચે મરવું પડતું હતું અમારે. મેં જ્યારે લીધી ત્યારે રજીસ્ટ્રેશન માટે ઊંચે મરતો હતો. હવે મુક્તિ મળી છે. તમે જાઓ આપણી કોલેજમાં, ચાલુ 5 દિવસનો કેમ્પ ચાલુ.
ઓન ધી સ્પોટ જવાબ આપે છે. આપણે સમજવું પડશે, આપણે વિજ્ઞાનની સાથે ચાલવું પડશે, અજ્ઞાનની સાથે નથી ચાલવું. અને આપણે અજ્ઞાનની સાથે હજી ચાલીએ છીએ. એનો દાખલો મેં તમને આપ્યો ભેટસુડાનો. ચોટીલા તાલુકાના ભેટસુડામાં અજ્ઞાનની સાથે લોકો ચાલે છે. 21મી સદીમાં આવું થાય છે. તમારે ખાવું હોય નોનવેજ તો ડાયરેક્ટ ખાઓ, માતાજીના નામે ના ખાઓ. આપણે હજી પહોંચ્યા છીએ. આવું એટલા જ માટે થયેલું છે, સાચો ધર્મ નથી. પાખંડી લોકો આપણી વચ્ચે આવી ગયા છે. સાચો ધર્મ ના આખંડીઓને આપણે માનીએ છીએ. આખંડીઓ જેમ કહે છે એમ આપણે કરીએ છીએ. કદાચ તમને કદાચ આ વસ્તુ દુઃખદાયક લાગશે, પણ બની બેઠેલા લોકો પાખંડીઓ છે. જે લોકો આ બધી સૂચના આપે છે એ અમર છે? તમે એક વખત જઈને પૂછી લો, તમે લોકો અમર છો? અશ્વથામા સિવાય આ દુનિયામાં, અશ્વથામા અને હનુમાનજી સિવાય આ દુનિયામાં હજી સુધી કોઈ અમર નથી. એના પુરાવા છે. આ જે તમને સૂચનાઓ આપે છે એ અમર છે? લોકો આખંડી છે બધા. સમાજ સેવા કરવી હોય તો બીજી બધી ઘણી બધી સેવાઓ કરી શકાય મિત્રો. હમણાં એની સાથે તો બીજો કેસ હું જોઉં ને, મારી છાતી છે ગદગદ ફૂલે. ગાયોને બચાવવા માટે ગૌરક્ષક નીચે આવી ગયો, ગાડીની નીચે આવી ગયો. ગાયોને બચાવવા એક ગૌરક્ષક ગાડીની નીચે આવી ગયો, આડો ઉભરી ગયો. અદભુત શૌર્ય છે એ ગાયો માટે. ભગવાને પણ કેવું કર્યું, એનો ડ્રાઈવર જે છે કૂદવા ગયો અને એ પણ નદીમાં તાત્કાલિક રિઝલ્ટ આવ્યું. એ ગૌ માતા, ગૌ માતાને સાચવનારા આપણે વંશજો જોઈએ. એ ભેંસ ને પાડીનું દૂધ ખાઈને આપણે મોટા થયેલા વંશજો છીએ. એ બકરાના દૂધ પીધેલા આપણે લોકો છીએ. અને એ બકરાને કાપી નાખી કેટલી શરમની વાત. થોડુંક આરજુ કંપી ઉઠે છે આવી બધી વાતો સાંભળી. શાસ્ત્રોએ કીધું છે કે ગાયોની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. હું એની સાથે કઈ કદાચ હું એની સાથે કોઈ વિજ્ઞાન નથી જોડતો, 33 કરોડ દેવતા પણ નથી જોડતો. પણ અમેરિકાની અંદર સાયન્ટિસ્ટોએ પુરવાર કરેલું છે કે ગાયોની પાસે રહેવાથી, ગાયો ઉપર સ્પર્શ કરવાથી શરીરના ઘણા બધા રસાસ્ત્રોમાં ફેરફાર થાય છે, જેથી કરીને તમારું હેલ્થ સુધરે છે. અને અમેરિકામાં કલાક ગાયો સાથે રહેવાના લોકો પૈસા આપે છે. કલાક ગાય સાથે રહેવાના પૈસા. આપણે ત્યાં ભારતમાં પશુઓની હત્યામાં સહભાગી છીએ આપણે. પ્લીઝ આવી અંધશ્રદ્ધાઓ બંધ કરાવો. તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં ક્યાંય આવી અંધશ્રદ્ધા ચાલતી હોય તો વિરોધ કરવાનો હક તમારો છે. બંધ કરાવો. પશુની હત્યા ન થવી જોઈએ. એક કીડીને પણ આપણે મારવાનો હક નથી ભગવાને. અને ભગવાન સુરાવે છે, સવારે ઉઠાડે છે, એ તમારા માટે મોટો ઉપકાર કરે છે.
ઓક્સિજન ની કિંમત શું હોય ને એ લોકોને જ્યારે કોરોના કહ્યું ત્યારે ખબર પડી તમને મફત ઓક્સિજન આખો દિવસ આપે છે ફૂલ્લી ઓક્સિજન મફત મળે છે નવા શ્વાસ આપે છે નવો દિવસ આપે છે અને નવા શ્વાસ અને નવા દિવસમાં આપણે વિચારવાનું છે કે આજે ભગવાને મને નવો દિવસ આપ્યો છે 10 મિનિટ ભગવાન પાસે જઈને ભગવાનની આભાર કરીશ કોઈ એવું કામ નહીં કરી જેથી કોઈ પશુઓની હત્યા થાય અજાણતા થઈ ગયેલું પાપ માફ છે ભગવાને કીધું કદાચ તમે ચાલતા આગળ તમને ખબર ના આવે કેવી પડી ગઈ પાપ અજાણતા પાપ પણ જાણતા કરેલું પાપ તો પાપ જ છે એટલે મારો ત્રીજો મેસેજ આજનો એ છે કે આપ સૌ એ અંતરિયામી આપ આપણા જે ઈષ્ટ દેવને માનતા કોઈ ધર્મ ધર્મ જાતિ વાળાને કોઈને જોડતો નથી આપણે જે કોઈ ઈષ્ટ દેવને માનતા ઈષ્ટ દેવ પાસે 10 મિનિટ એક આપણી પ્રાર્થના ભૂલાઈ ગઈ છે મોબાઈલ યુગમાં મોબાઈલ સાથે કલાકો કાઢી શકીએ છીએ સ્નેપચેટમાં કલાકો કાઢી શકીએ છીએ વોટ્સઅપમાં કલાકો કાઢી શકીએ છીએ ફેસબુકમાં કલાકો કાઢી શકીએ છીએ શેર ચેટ જો કંઈક આવે છે એમાં કલાકો કાઢી શકીએ છીએ યુટ્યુબમાં આપણે ઘણી બધી વાતો કાઢી શકીએ છીએ પણ એક ઈશ્વર જેને આપણે એક નવો દિવસ આપ્યો છે એક નવી નવો નવો જન્મ આપ્યો છે સુતા દેખા હોત તો ઉઠાડ્યા ન હોત તો વિશ્વમાં સુતા પછી 4000 લોકો ઉઠતા જ નથી ધેટ્સ ઓલ એ 4000 ના બ્રેકેટમાં તમે નથી તમે એટલું તો વિચારો આ એક સર્વે છે કે વિશ્વમાં સુતા પછી 4000 લોકો સવારે ઉઠતા જ નથી ઉપર જતો રહ્યો હોય ડામ દઈ એ 4000 ના બ્રેકેટમાં તમે નથી તમે નથી મીન્સ ભગવાનની તમારી પર કૃપા છે અને એ ભગવાનની કૃપા છે તો એ ભગવાનને આપણે શું કામ ના 10 મિનિટ માટે થેન્ક યુ કહીએ કોણ કરે છે થેન્ક યુ દીવો કરીને મિત્રો ન કરતા તો પ્લીઝ કરવા કોરોના જેવી મહામારી છે ને એની અંદર તમને ખબર પડી જવી જોઈએ ભગવાન હવે ઈચ્છી ગયો છે કે તમે જો સીધા નહીં ચાલો તો હું આ રીતે ચાલીશ દરેક વખતે જ્યારે જ્યારે પણ આ પૃથ્વી ઉપર રાક્ષસની પ્રવૃત્તિનો જન્મ થયો ત્યારે ભગવાને એ રાક્ષસની પ્રવૃત્તિને નાશ કરવા માટે એને એક રસ્તો કહ્યો છે આપણી રાક્ષસી પ્રવૃત્તિ છે વધી ગઈ હતી એટલે આ મહામારી આવી છે એટલે જસદણ તાલુકામાં તેતર અને સસલા નાબૂદ થઈ ગયા ક્યાં ગયા ખવાઈ ગયા ભલે આપને દુઃખ લાગે પણ એ ખાનારા હિન્દુ વર્ગ જ હતા ભગવાને તમને એના માટે સમૃદ્ધ કર્યા છે તમે નિર્દોષ પશુઓને મારીને ખાવ અને સમૃદ્ધ કર્યા છે તમને તો કંઈક ને કંઈક તમે સારું કામ કરો સારા વિચાર કરો દાન કરો લોકોની સેવાઓ કરો લોકોને મદદ કરો અને પછી જો ભગવાન તમારી જોડે ના આવે તો મને કહેજો હું તમને ગેરંટી આપીશ ભગવાન તમારી જોડે રહેશે એ અંતર્યામી અવિનાશી ને આપણે દરરોજ 10 મિનિટ માટે કોલેજ નથી એટલે પ્રાર્થના નથી મને ખબર છે કોલેજ નથી એટલે પ્રાર્થના નથી ઉઠીને સીધો મોબાઈલ છે પ્લીઝ 10 મિનિટ મહેરબાની કરીને વિનંતી કરીને આપ સૌને કહું છું 10 મિનિટ તો કાઢો એલા હું નથી કહેતો પ્રાણાયામ કરો યોગ કરો આ બધું કરવાનું જ છે આપણા વડાપ્રધાનની ઉંમર તો જોવો તમે
ને એનું જોશ જો છોકરાઓને નાના યુવાનને શરમાવે એવું જોશ છે. એ પોતાની એક કલાક ઈશ્વરીય પ્રાર્થનામાં અને યોગની અંદર કાઢે છે. એ વર્ષની ત્રણ નવરાત્રી માત્ર લીંબુ શરબત ઉપર કાઢે છે, એમ નથી મળતું, એકદમ તેજસ્વીતા નથી આવતી. પ્લીઝ, આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું આપણા ઓનલાઈન ક્લાસમાં. કદાચ પેલો વિડીયો તમને ઊંઘી જાણો હશે એવું લાગતું હશે, પણ મારી જે સંવેદનાઓ હતી, મારી જે ભાવનાઓ હતી એ વ્યક્ત કરવા માટે એક પ્લેટફોર્મ જ્યારે આપ સૌ મળવાના છો મને, ત્યારે મેં વ્યક્ત કરી છે. પ્લીઝ આખો વિડીયો જોજો, પછી કાપી ન નાખ. મને મારી વાત તમને વાહિયાત લાગશે, પણ વાત સાંભળ્યા પછી વિચારજો ને. હું કહું કે અત્યારે વિચારો અને અત્યારે સાંભળી લો, ઇટ્સ ઓકે, પછી રાતના વિચારજો. તો એ બરોબર છે કે આપને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. નવું સત્ર આપનું ખૂબ જ સરસ રીતે પસાર થાય. આઈ હોપ આપણે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે ફરી પાછા આપણે રૂબરૂ ક્લાસમાં મળીએ અને એ બાબતે જય સ્વામી.